एक बात तमने कहूँ, महाभारतनो प्रसंग मने आम दिलमां चोटी गयो एटले हूँ वारे वारे कथामां कहूँ के महाभारतनु युद्ध थवानुं हतुं अने युधिष्ठिर आम शंख वागी गेला, गीतानो उपदेश पूरो थई गेलो कृष्ण भगवाननो, अने अर्जुन मानी गयो के हवे हूँ लड़वा तैयार छूं, फरीन पासो शंख वगाड्यो अने हवे युद्धनी फूल तैयारी। त्यारे युधिष्ठिर राजा हथियार छोड़ी उघाड़ा पगे कौरवोनी सेना तरफ चालता थया। એટલે પાછળ પાછળ અર્જુન જાય, ભાઈને પૂછે ભાઈ ક્યાં જાઓ છો, તો કંઈ બોલે નહીં યુધિષ્ઠિર, ચાલ્યા જાય। પાછળ બીજા બધા ત્રણેય ભાઈઓ ચારેય ભાઈઓ જાય, કંઈ યુધિષ્ઠિર બોલે નહીં, એની પાછળ કૃષ્ણ જાય। એટલે અર્જુન પૂછે ને ક્યાં જાઓ છો, કંઈ બોલે નહીં, એટલે કૃષ્ણે કીધું કે અર્જુન મને ખબર છે એ ક્યાં જાય છે અને શું કરવા જાય છે। તો અર્જુન કે બાપા ખબર હોય તો બોલાવો ને, હું કરવા પરસેવો વળાવો છો અમને, આ દુશ્મનની સેનામાં ઉઘાડા પગે જઈ રહ્યા છે હથિયાર વિનાના, દશા હું થાય। કૃષ્ણ કે યુધિષ્ઠિર દાદા ભીષ્મના આશીર્વાદ લેવા માટે જાય છે, કે દાદા ભીષ્મના આશીર્વાદ લેવા જાય છે। અને યુધિષ્ઠિર રાજા દાદા ભીષ્મના રથ પાસે આવી રથને પરિક્રમા કરી, પ્રદક્ષિણા કરી અને બે હાથ જોડીને એટલું કીધું કે દાદા અમારે તમારી સાથે યુદ્ધ કરવાની નોબત આવી છે, સૌથી પહેલા તમે અમને આજ્ઞા આપો કે અમે તમારી સાથે યુદ્ધ કરીએ। એની નમ્રતા જુઓ તમે, એનો વિવેક જુઓ, દાદાની આરે યુદ્ધ કરવું એટલે કેમ કરવું? એટલે પેલી પરમિશન માગી કે દાદા ક્ષત્રિયના ધર્મ પ્રમાણે અમારે આ નોબત આવી છે તો તમે અમને પહેલા તો આજ્ઞા આપો કે અમે તમારી સાથે યુદ્ધ કરીએ। દાદા કહે છે બેટા તારો ધર્મ છે ક્ષત્રિયનો, આવેલી ઘટના છે, જ્યાં હું આજ્ઞા આપું છું તમ તારે તમે મારી સામે યુદ્ધ કરો। વડીલોની હામું બોલવું હોય ને બાપ તો એની પરમિશન લેવી છે। મારે એક વાત કેવી છે તમને કહું, હા કંઈક કદાચ ઠપકાની વાત કે કંઈક સુધારણાની વાત મા બાપને કે સાસુ સસરાને કરવાની હોય તો છોકરાને કરીએ એમ ન હોય ભાઈ, નોકરને કરીએ એમ ન હોય, એ આપણા વડીલ છે, એને આપણે આદરથી કહેવું પડે। બાપુજી મને એક વાત જરાક મગજમાં આવ્યા કરે છે તો હું તમને કહું, અને એકાંતમાં કેવી જોઈએ, હા એ વિવેક સાથે કેવી જોઈએ। એટલે દાદાએ દાદા પાસે પરમિશન માગી, આજ્ઞા આપી, પછી યુધિષ્ઠિર એટલું બોલ્યા કે દાદા હું જાણું છું કે આ પૃથ્વીમાં કોઈ ક્ષત્રિય તમને હરાવી ન શકે, ખાલી ક્ષત્રિય નહીં સ્વર્ગના દેવતાઓ પણ તમને ન હરવી શકે એ તમારી શક્તિની મને ખબર છે, તો દાદા અમે તો તમને ક્યાંથી પરાજિત કરી શકીએ, માટે તમે મને એવો આશીર્વાદ આપો કે આ યુદ્ધમાં અમારો વિજય થાય। અમને ખબર છે કે અમે તમને પરાજિત ના કરી શકીએ, તમે આશીર્વાદ આપો, તમારા આશીર્વાદથી અમારો વિજય થાય, બાકી અમે વિજય ન મેળવી શકીએ। અંતે દાદા ભીષ્મ એટલું બોલ્યા હતા યુધિષ્ઠિર મેં પ્રતિજ્ઞા કરી છે એટલે હું યુદ્ધ તો કૌરવોના પક્ષમાં જ કરીશ, પણ જા બેટા આશીર્વાદ તને દઉં છું કે વિજય તારો થાય, કે જા વિજય તારો થાય। આવી સેમ રીતે એણે જય અને ગુરુ દ્રોણના આશીર્વાદ લીધા, કૃપાચાર્યના આશીર્વાદ લીધા, ત્રણના આશીર્વાદ યુધિષ્ઠિરે લીધા, અને ત્રણેય એવા આશીર્વાદ, ગુરુ દ્રોણે તો એવું કીધું કે જો આ સમયે તું મારી પાસે આશીર્વાદ લેવા ન આવ્યો હોત તો હું તને શ્રાપ દઈ દેત પરાજિત થવાનો, હા પણ તું તારી નમ્રતા અને વિવેક જોઈ અને હું રાજી થયો છું, આશીર્વાદ દઉં છું, જા વિજય તારો થાય। હું તમને એમ કહું કે એને ત્રણના આશીર્વાદ લીધા, દુર્યોધન લાકડાના ઠૂઠા જેવો ક્યાંય આશીર્વાદ લેવાય ગયો જ નહીં, કોઈનો આશીર્વાદ લીધો જ નહીં। તમે એક વિચાર કરો કે દાદા ભીષ્મ ગુરુ દ્રોણ અને કૃપાચાર્ય આખે આખા દુર્યોધનના પક્ષમાં હતા, પણ આશીર્વાદ એનો પાંડવોના પક્ષમાં હતો, રાજીપો પાંડવોના પક્ષમાં હતો, અને એટલા માટે વિજય જે પાંડવોનો થયો આ એક કાર્ય સિદ્ધ થયું, એમાં મોટી ભૂમિકા પુરુષ પ્રયત્ન તો હોય જ, પણ એની સાથે મહાભારતમાં તો આપને સ્પષ્ટ દેખાય, કારણ કે પાંડવો પાસે 7 અક્ષોહિણી સેના હતી, કૌરવો પાસે 11 અક્ષોહિણી સેના હતી, અને પાંડવો પાસે તમે આમ તમે બધા હિન્દુસ્તાનમાં રહ્યો છો એટલે ખ્યાલ હોય, મહારથીના નામ લેવા મળો ને તો અર્જુન ને ભીમ સિવાય બીજું તમને પાંડવોની સેનામાં જ નામ ન આવડે, અને કૌરવોમાં ગુરુ દ્રોણ, દાદા ભીષ્મ, કૃપાચાર્ય, અશ્વત્થામા અને કર્ણ કંઈ નાનો હુનો નહીં, આવા આવા મહારથીઓ હતા, પણ છતાંય પાંડવોનો વિજય થયો એમાં પુરુષ પ્રયત્ન કરતાય
મોટો બે ચીજ હતી, કારણ કે એનો રથ હાંકનારો ભગવાન કૃષ્ણ હતા, એટલે કૃષ્ણની કૃપા હતી, ઈશ્વરની પ્રાર્થના હતી અને વડીલોના આશીર્વાદ હતા, એટલે પુરુષ પ્રયત્ન, આશીર્વાદ અને કૃપા આ ત્રણેય ભેગું ભળ્યું એટલે પાંડવોનો વિજય થયો. ખાલી મહાભારત તો સાંભળવાના નથી, એમાં બહુ રહસ્યમય સાર હોય છે જો આપણા હાથમાં આવે તો. એટલે મારે આ વાત કેવી કે ભાઈ આપણે બધાએ આપણા વડીલોને રાજી રાખવા, એની મર્યાદાઓ રાખવી. અત્યારે ધીરે ધીરે જે આ બધું ઓછું મળ્યું ને થવા, એ બહુ જરૂરી હોય છે. એના ખાલી ખાલી તમે એક વાર વિચાર કરો, આમ નવા વર્ષે દીકરો માને પગે લાગે અને આમાં અને એમાંય જો ભાવથી પગે લાગતો હોય તો માં માથે હાથ મૂકીને એમ મારો બાપલ્યો આવ્યો ભાઈ, હા એ જે આશીર્વાદ કોઈ નાની હુની કામ નથી કરતો ભાઈ. હા એક ખાલી આમ ઢાળ ચડવાનો હોય બળદિયાઓ ને ભર ભર્યો હોય અને ઢાળ ચડવાનો હોય ને બળદ ઢાળ ન ચડતા હોય, આમ માથે હાથ મૂકીને તમે એટલું બોલો મારો બાપલ્યો, અને પછી જો તમારા આમ રમ રમાટી બોલાવતા જાય, એ આખો આખો પ્રસન્નતા અને ભાવ આખી વસ્તુ જુદી હોય. એટલે હું બી જાણું બુદ્ધિની બહુ જરૂર હોય, બુદ્ધિથી તર્ક વિતર્કો થઈ શકે આ તે બધું, હું બી આખું તર્ક સંગ્રહ ભણેલો માણસ છું, ન્યાયશાસ્ત્ર ભણેલો છું અને તર્ક વિતર્કો તો બુદ્ધિ બહુ કરતી હોય, પણ મેં એક નક્કી કરી લીધું અમારા વિદ્યાગુરુના જીવનમાંથી કે તર્કોને સેકન્ડ નંબર આપવો, ફર્સ્ટ નંબર દિલને ને ભાવને જીવનમાં આપવો. આ બધું તર્કથી નથી હાલતું, બધું કાંઈ તર્ક વિતર્કો કરવાથી જીવન જીવાતું નથી, જીવન તો ભાવથી જીવાય છે અને એમાં મજા હોય છે, નકરા તર્ક વિતર્કથી શું થાય. હા એ રામચંદ્ર ભગવાનની કથા આગળ આવશે જ, આપણે અત્યારે મારે તો એની જ કથા કરવાની. એને 14 વર્ષનો વનવાસ મળ્યો, તર્કબદ્ધ રીતે બુદ્ધિથી જીવવા ગયા, રામ ના પાડીએ કે બાપા વચન તમે દીધું પાળવું હોય પાળો, તમે સમજો ને કઈ કઈ સમજામાં વચમાં લેવા દેવા વિનાનો, મને 14 વર વનમાં ન મોકલો, એ કહી શકે. બુદ્ધિ તો એ જ વાત કરે પ્રામાણિકપણે, ન્યાય રીતે, તો ભાઈ હું કરવા જાઉં અને ગામને બોલાવીને સમાજને બોલાવીને એમ કે રામ કે ભાઈ આમાં મારો વાંક હું, મારા હજી હમણાં લગ્ન થયા છે, હું એમ થોડો જાઉં તો સમાજ એમ કે ભાઈ એ વાત સાચી, દશરથે વિસરવું જોઈએ, લાગે કે ન લાગે, પણ રામે અહીંયા બુદ્ધિ નથી વાપરી, રામે અહીંયા દિલથી નિર્ણય લીધો છે કે ભાઈ આપણે જાવું છે. આપણે આ પિતા લક્ષ્મણે તો વાલ્મીકિ રામાયણમાં આવે, લક્ષ્મણ તો બહુ ખારા થઈ ગયા, એ કે એક એક સ્ત્રીને આધીન થઈને પપ્પા આવો નિર્ણય લઈ લે એમ નો આ લે, કે તમને કે તમે ગાદીએ બે જાઓ, રામને કે ગાદી તમારી જ છે તમે ગાદીએ બે જાઓ, બાકીનું બધું હું સંભાળી લઉં છું, ભરતિયો અહીંયા હું આવતું તું જોઈ લઉં, એ કે લક્ષ્મણ તો એકદમ ક્રોધમાં આવી ગયા. અને કોઈને અન્યાય થતો હોય તો એકાદો કોક તો ઋષિઓ તો બધા ક્ષેત્રો આપને આપે કે કોઈની અરે અન્યાય થતો હોય તો એકાદો કોક બોલનારો એ પડખે હોવો જોઈએ ને, કે એનો પક્ષ લેનારો, કે લક્ષ્મણે પક્ષ લીધો જોરદાર રીતે, હું લડી લઈશ બધાની સામો, પણ રામે ના પાડી. કે પિતાઓની માટે તો લોકોએ કેટલું કેટલું જાતું કર્યું છે, કે દાદા ભીષ્મએ કેટલું જાતું કર્યું, બધાએ કેટલું કેટલું જાતું કર્યું છે, કે તો આપણે પણ જાતું કરવું જોઈએ અને પિતાના રાજીપા માટે આપણે વનમાં. એટલે ન્યા નિર્ણય છે ને, નકરા બુદ્ધિથી લેવા જાય તો હરખા ન આવે, એ દિલથી નિર્ણય લેવા પડે. પાછા સીતાજી એમની સાથે ગયા તો એ દિલનો નિર્ણય હતો, એ બુદ્ધિનો નિર્ણય નહોતો. ને કે બે એક વાર ઔપચારિક હું તમારે અરે આવું, રામ તો એમ જ કે ના ભાઈ ન્યા તમને તો પછી હવે તમે ના પાડો છો બીજું તો હું શું કરું, તો સારું હું આવી રહું, ગાયરે ન જાય. પણ રામે કેટલા દુઃખ બતાવ્યા, કેટલા ભય બતાવ્યા, તોય સીતાજી હારે ગયા. એ દિલથી લેવાયેલો નિર્ણય છે, બુદ્ધિથી લેવાયેલો, લક્ષ્મણે ભાઈને સાથ દીધો એ દિલથી લેવાયેલો નિર્ણય છે, બુદ્ધિથી લેવાયેલો નહીં. અને સુમિત્રા પાસે જાય લક્ષ્મણ પરમિશન લેવા, તો સુમિત્રા એમ કે જા બેટા આજથી રામ એ તારા માટે પિતા દશરથ છે અને સીતા એ તારા માટે માં સુમિત્રા છે અને વન એ તારા માટે આજથી અયોધ્યા છે, જ્યાં દીકરા આવી ગઈ. સુમિત્રાએ જે આ વાત કીધી, આ આ બુદ્ધિથી લેવાયેલો નિર્ણય નથી, આ દિલથી લેવાયેલો નિર્ણય. એટલે બહુ બુદ્ધિજીવી માણસો વધી જાય ને દુનિયામાં તો દુનિયા વહેલી ખતમ થઈ જાય. દુનિયા હાલે છે એ દિલથી હાલે છે, નકરી બુદ્ધિથી નથી હાલતી. બુદ્ધિને હું અવગણના નહીં કરતો પણ એની લિમિટ હોય.
હું તમને એટલું કહી શકું કે જીવનમાં જોડાની જરૂર હોય, બૂટની જરૂર હોય, પાઘડીની જરૂર હોય, પણ બેયના ઠેકાણા અલગ હોય. પાઘડી રહોડા સુધી જઈએ કે બૂટને બારા કાઢી નાખવા જોઈએ. હા, એ બાકી જાજુ પ્રોટેક્શન તો આપણા પગનું આઈ કરતા હોય, બૂટી કરતા હોય. બૂટની બી જરૂરિયાત હોય એટલે બુદ્ધિની બી જરૂરિયાત હોય, પણ અમુક ક્ષેત્ર એવા હોય, અમુક જગ્યાઓ એવી હોય કે ન્યા પછી બૂટ નો હાલે, ન્યા પાઘડી હાલે. એમ ભગવાન છે, ગુરુજનો છે, આપણા મા બાપ છે, વડીલો છે, ત્યાં નકરી બુદ્ધિ નો હાલે, ત્યાં થોડુંક દિલથી કામ લેવું પડે. પરિવાર આવે તો થોડા દિલથી નિર્ણયો લેવા પડે. એટલે મને એક વાત બહુ ગમી ગઈ એટલે હું આ કહું કે રામ પછી વનમાં હતા ને, એક દિવસ સીતાજી બેઠા હતા ને રામચંદ્ર ભગવાન સીતાજી આગળ વાત મીડ્યા કરવા કે હે સીતા, એ કે તારા જેવી પત્ની ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, 14 વર્ષ શું આખી જિંદગી વનમાં રહેવું પડે ને, તોય દુઃખ ન લાગે. રામ આવું બોલ્યા. આ તમે એક સ્ટેટમેન્ટ જો, આ કેટલું ગજબનું લાગે કે તારા જેવી પત્ની ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, 14 વર્ષ શું આખી જિંદગી વનમાં રહેવું પડે, તોય દુઃખ ન લાગે. આ બધા દિલના નિર્ણયો છે. અને એટલા માટે થોડા વડીલોના આશીર્વાદો, મા બાપ જૂનવાણી જમાનાના હોય, સાસુ સસરા થોડા જૂનવાણી જમાનાના હોય, આપણે બધા અપડેટ વર્ઝનો કહેવાય. હા, એટલે આપણું માઇન્ડ, રહેણી કેણી વિચારવાનું, હવે બાપુ બા બાપુજી હોય, માતા પિતા હોય કે સાસુ, હવે એને જૂનવાણી અમુક ખબર ના હોય નવી ટેકનોલોજીને આતે, તો એમાં ત્યાં પછી બુદ્ધિઓ ન વપરાય, ત્યાં દિલ જ વપરાય. અમારા વડીલ સાધુ અમુક હોય એને કાંઈ ન ખબર હોય, આ લોકની કશી ન પડતી હોય, પણ તોય આપણને એટલી ખબર પડવી જોઈએ કે ત્યાં જાય એટલે સીધા બે દંડવત કરી લેવાય આપણે, અને એની ચરણની રજ લઈને માથે ચડાવી દેવાય. પછી અહીંયા કંઈ એ કાંઈ આપણી જેટલા નોલેજેબલ ન હોય આ લોકમાં, હા તો કાંઈ એ નો અહીંયા એ નોલેજને શું કહે, એના અથાણા કરવા. હા, એટલે આ આ બધી જે અટાણે આપણે જે આગળનો સમાજ છે ને, ફ્યુચર, એ બહુ ઓલું થતું જાય. એટલે મેં આ તમને થોડી વાતો કરી કે તુલસીદાસજી જેવા સંત પણ બધાના આશીર્વાદો, બધાને વંદના કરે